આપણું આ નવું વર્ષ આપણું આપણું તો આપણું શાસ્ત્ર જેવું છે. જો આ પોળા બારસથી ચાલુ થાય, પોળા બારસ પહેલા બારસ, પછી ધનતેરસ, અને પછી કાળી ચૌદશ, પછી દિવાળી, અને પછી નવું વર્ષ. બરાબર, પોળા બારસ ને દિવસ શું માગવાનું? ભગવાન પાસે, માતાજી પાસે, એ સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે કે હે માં અમારી મીઠી વાણી કરજે. જો બારસથી આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે થાય કે માં અમને વાણી મીઠી આપજે, અને મીઠી વાણી આપો એટલે મીઠું જ બોલવું. હા, આ કોયલ કોયલ આપણી કાંઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને. કુ આ કોરોનામાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું બાર કોરોનામાં જ બધા જે ઓલો લોકડાઉન એવું ચાલતો, હોવ ડાયરો ઘેરે જ બેઠો હતો. આપણને જે ઓછી તકલીફ હતી, આપણે જેટલા આપણે જે છે એ આપણને ઓછી તકલીફ, કારણ કે આપણે મોટા ફળિયા કાંઈ નહીં તો આપણી વાડીઓ, આપણા ફાર્મ હાઉસ આપણે. પણ મને એ થાય જે 10 માળ ઉપર ને 15 માળ ઉપર રહેતા થાય એનું શું થયું છે? 10 બાય 10ની ઓલ્ડીમ જે રહેતા હોય એ બિચારા નાના માણસો, એનું રહોડું પલંગ હેઠે પીડ્યું હોય, અને નાના માણસ છોકરા કેટલા હોય, માઇન્ડ પાસ હાથ હોય, એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો હશે. તમે કલ્પના કરો, એ તમ બારી મળી ડોકાતા જશે ને. તેમાં મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું બહાર નીકળો છો કે નહીં? મને કે માયા ભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે, એની કરતા ઘરની કોયલોને નો હા ભળીએ લે. ઘડીકમાં કોયલો થઈ ગયા. બોલો, વાત છે સાહેબ, મીઠું બોલવું, કોયલ મીઠું બોલે છે એટલે આપણે ગમે છે. એના શબ્દો સમજાતા નથી, શું કહેવા માંગે ખબર નથી આપણને, પણ ગમે છે. આપણે એના શબ્દો જ નથી સમજતા, એ હું કે દેતી હોય આપણને શું ખબર. આપણે વાડી આંબા હેઠે હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટોંકા કરતી હોય, અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તો એ કહેતી હોય કે અહીંયા મર્યો, અહીંયા મર્યો. સમજાતું નથી, છતાં ગમે. વાત સાંભળજો, મારે જે હેતુ જે વાત કરું, મને હું દાંત કઢાવવા જ આવ્યો છું. પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગરનું હોય, કેવલ હિ હિ હા હા નહીં હોય. બાકી તો એકલો જ હાસ્ય કરવો હોય તો ઓલી કલબુય નથી આવતી, એમાં હમું થાય એટેક આવે ડોહા. નહીં, હળવા ફૂલથી હસી લ્યો. મારો 3 જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ, મારો પ્રોગ્રામનો 3 જ વિષય, હસો, બીજાને હસાવો, અને અમુક વાતને હસી કાઢો. જીવનમાં 3 મુદ્દા આવી જાય, કાં હસો, કાં બીજાને હસાવો, અને અમુકની વાત હાંસી કાઢવાની. હા, હું કઈક ખીજાય તો હાંસી કાઢવાનું, પણ અમુક અમુક તો હા હું એવા છે. ઓહો, હજી પરણી દીકરી આવી હોય ને. હવે જો તમે સાંભળી જો, આપણે નવો મોબાઈલ લઈ, દાદા નવો મોબાઈલ લઈ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લૂટૂથથી, એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય. હવે સાંભળજો, દીકરી પરણીને હાલી આવે છે, અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા, અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે. એની વશમાં અડો તો હેંગ જ થાય, બીજું કાંઈ કરે. થોડીક તો નિરાત રાખો, જે હાલી આવે છે નહીં એટલે સાલોમાં પછી એમ કે વાહ તમે હા મસ્તા નથી. અરે એક નવી નવી દીકરી પરણીને આવી, નવી નવી દીકરી પરણીને આવી ને, એટલે આખો પરિવાર સારો હતો, દીકરી પણ સારા પરિવારની દીકરી. અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું, દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે. એ બારીઓમાંથી જોતા હોય છે, બાય બાય. વાત ચાલો, હજી તમે સાંભળો, અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો નથી, હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ. કોઈ પણ કોઈ પણ જો ડોક્ટરે તેના એને કોઈ પણ સ્ટેટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે, હજી રિપોર્ટિંગ ચાલે છે. પણ થઈ ગયું, હવે મને ખબર છે તમને શું જોવે છે. મૂળી વાત, નવી નવી દીકરી હજી પરણીને આવેલી, બોલો છોકરો ક્યાં જાય,
હું તો ખરેખર આ છોકરાઓને જોઉં ને, નાના નાના બાળકોને, તો હું રાજી બહુ થાય કે કેવા ટાઈમે જેનીમાં ભાગશાળી તો જુઓ. આ વડીલોને પૂછો, અમારા અમે અવડાવડા હતા, પહેલા થવા કપડાં મરી ગયા, ખાખી સડીઓ પહેરી પહેરી. ઓહો, નાતું તું કોણ સોમા હતો અમને નવરાવતા. અરે હકીકત રાજભા, ત્યાં રમવા ગયા હોય, પીડ્યા હોય, ચોલાણા હોય, લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય. ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે, ક્યાં રખડવા ગયું છું. હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં. અને અત્યારે તો છોકરો જી પડી ગયો હોય ને, ત્યાં તો આખું ઘર ચીકું જું પલી જું માજું ચીકું ચીકું જુઓ. અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય, ઓલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય, ચોથા મહિને બેહતો થઈ જાય. પ્રાણે નો બેહાડતા હોય ને, ટસી ગયા થા. ઘણા નથી, આપણે ટીવી ચાલુ કરીએ તો બે ત્રણ જણા પ્રવચન કરતા હોય, લક્ષ્મી મિથ્યા હે, પૈસે કે પીછે મત દોડો, તો દાન કોણ મારો બાપ દે. ના, સંપત્તિની જરૂર છે. ભૂદેવો પાસે પ્રથમ કાંઈ પણ કાર્ય આપણે કરતા હોય ત્યારે યજ્ઞમાં જે બેઠા છે એ બધા આઠેય યજ્ઞના પાછા બીજા યજમાનો છે યજ્ઞના, એને પણ પ્રણામ કરું. હે બ્રહ્મ દેવતાઓ, ભો બ્રાહ્મણા, હે બ્રહ્મ, હું ગુજરાતમાં કીધો કે મારા ઘરે અમે આવું કાર્ય કરવા માગીએ છીએ, માટે હે ભૂદેવ અમને આશીર્વાદ આપો. અને ત્યારે આ દેવ આપણા બ્રાહ્મણો મંડપ વચ્ચે આ કાર્ય તમારું સિદ્ધ હો, આ કાર્ય તમારું સિદ્ધ હો, તમે ધનવાન હો, આવા જે આશીર્વાદ ચોખા લઈ લઈ નાખે. અને છેલ્લા આશીર્વાદ દાદા મને બહુ ગમે છે કે આ દેશનું શાસ્ત્ર, આ દેશનો વેદ એમ કહે છે કે તારા ઘરમાં સંપત્તિ કેટલી થાય મને ખબર નથી, પણ તારે ચીલે ચાલે એવા સંતાનો ઈશ્વર તને આપશે, એવી કુળદેવી તારી ઉપર કૃપા કરે. વંશે સદૈવ હરિભક્તા, તારા વંશમાં તારે શીલે ચાલે એવા. અને હકીકતનું સુખ તો ઈ જ છે, સંપત્તિ સુખ નથી, સંપત્તિ આવા કાર્ય વપરાય ને ઈ મોટામાં મોટું સુખ છે ભલામણ. તમે સાંભળી લો, મારે મારે નીરવભાઈ સાથે કોઈ જાતના બીજા લેના દેના નથી, પણ ઈ પરિવારને હું ધન્યવાદ આપું. જગજીવન દાદા આપને ધન્યવાદ આપું, માતુશ્રી સંપામાં આપને ધન્યવાદ આપું કે તમારું સંતાન સંપત્તિ રળી અને એમાંય પાછું આવું કાર્ય થતું હોય ત્યારે આગળ ડગલું ભરે. આમાં તમામ દાતા 1000 આપ્યા એની વાત આવી જાય સાહેબ, આ તો મુખ્ય યજમાન છે, એકનું નામ લઉં એટલે તમામ યજમાનો ઉચવણીના જેટલા દાતાઓ છે બધા આમાં માની લેજો. અહીંયા 10 રૂપિયા લાગતો છે એ આમાં આવી ગયો સાહેબ. પણ વાત એ કરું સાહેબ કે આ માતાજીની જ્યોત નિમિત્તે સાહેબ 63 લાખ રૂપિયા 63,363 એનો એ પ્રથમ બોલ છે. એમાં જ મા ઉમિયામાની મૂર્તિ પ્રથમ આરતી જ્યારે મંદિરમાં મા ભગવતી બિરાજે અને એની પ્રથમ આરતી નિમિત્તે 51 લાખ રૂપિયા જે માણસે આપ્યા હોય. અને એથી આગળ કહું તો આ યજ્ઞની અંદર જે સમિતથી લઈ અને જે કાંઈ ખર્ચ રૂપી જે થાય એ માટે જે માણસે 10,11,111 એકવાર તાળીઓના ગળાથી વધાવો. અને એ એનાથી એને ન રહેવાનું, ત્યારે એમ છું મહારાજ ગામના ભૂદેવ આચાર્ય પદે. અને આચાર્ય મને વાલું એ લાગ્યું કે તમે પહેલા તમારા બે ગુરુનો પરિચય આપ્યો, એ માટે પણ તમને વંદન છે ભલામણ કે અમારા બે ગુરુ છે. અને એ માટે સાંભળી લો, નીરવભાઈએ 11 લાખ રૂપિયા આ બ્રાહ્મણને આપ્યા, ભૂદેવને આપ્યા. કારણ કે આપણા આપણા ગુજરાતનો ઉદ્યોગપતિ છે એ તમામ ઉદ્યોગપતિ એમાંનું નામ એટલે રિલાયન્સ, અને ત્યાંથી આ કાર્ય કરીને આવ્યા. અને આપણા જ ગામનું ગૌરવ જો અવડો મોટા વેદની અંદર ઉતરી અને આચાર્યની પદવી પ્રાપ્ત કરતા હોય, આનાથી મોટી ડિગ્રી ન હોઈ શકે. એટલે એને હરક છો નીરુભાઈને. અને એમણે 11 લાખ એમને આપ્યા તો એ માણસે એક ભૂદેવે સવાયું કાર્ય કર્યું કે એ જ પાછા હું આ કાર્યની અંદર અર્પણ કરું છું. આ નાની હુની વાતું નથી, આ વાત એ કરું સાહેબ. અમને કોઈ રાજભા કોઈ સારી વાત કરતા હોય કે અમે કઈ સારી વાત કરીએ એટલે અમને ઘણા એમ કે હમણાં તમે ભાજપનું જ વધારે સારું બોલો છો ને, એટલે ભગવાનનું નામ લેવું એટલે પક્ષ થઈ ગયો યાર. અમે કોઈ ભાજપ કોંગ્રેસની વ્યક્તિ ન હોઈએ
અમે રાષ્ટ્રને અને આ દેશના ધર્મની માટે જેણે કાંઈ કર્યું હોય ને એના ભક્ત અમે હોઈએ છીએ, અમે એની આરતી ઉતારીએ છીએ, એના અમે ગામોગામ ગુણગાન ગાય. હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની વાત આ કરી રાજભાઈ, એને કઈ પક્ષમાં તમે લઈ શકો? લ્યો, એને ભાજપમાં ગણો, કોંગ્રેસમાં. સાહેબ, એક નામ તમારું એવું થઈ જાય ને પછી માણસો પાર્ટી ભૂલી જાય. રાષ્ટ્રનો દીકરો જે થઈ જાય ને એને કોઈ પક્ષ પછી નડતો નથી. ભલા માણા જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય. આપણે જો નદીમાં નાવા પડીએ ને ભાઈ, નદીમાં અથવા સ્વિમિંગ પુલમાં જ્યાં આપણે નાતા હોય, નદીમાં નાવા પડીએ એટલે પાછા નદી એટલે પાણીમાં નાવા પડીએ, આપણે ટૂંકમાં પાણી લ્યો ને, પાણીમાં આપણે પડીએ, હે, પાણીમાં આપણે નાવા પડીએ, કૂવામાં કે વાય કે જ્યાં કાંઈ પડાય એવું હોય ત્યાં, એ તરતા આવડતું હોય ને એને ધૂપકા ન ખાય, અને તરતા આવડતું હોય ને એને જ પાછું નાવાનું સ્થાન દેખાડાય કે અહીંયા નાવ. શું કામ? એને તરતા આવડે છે, કદાચ ક્યાંક આડાવળા થયા હોય તો એ પાછા આપણે કાઢી એકવાની તાકાત હોય ને એને સીંધાય. પણ નરી સત્ય એ છે કે પાણીમાંથી તમે બહાર નીકળી જાવ ને એટલે જગ્યા પાછી પૂરાઈ જાય કે આપણા નામનો ખાડો ન રહે અહીંયા, જગ્યા પાછી પૂરાઈ જતી હોય. પણ સાંભળી લ્યો, અમુક માણસો એવા હોય જ્યાં નાયા હોય ને એ જગ્યા તો પૂરાઈ જાય પણ એ જગ્યાનું નામ એના નામે થઈ જાય કે અહીંયા એક મહાપુરુષ અહીંયા આવ્યો હતો ને આ કામ કર્યું હતું. સર, એનું નામ રહી જાય. બાકી તો જો અત્યારે આ દિવાળીનો મહિનો છે અને એમાંય દાદા આપણે, હું તો ભૂદેવોને મને મજા જ આવે. સંકલ્પ હારા કામના જ હોય, બાધું હોય તો ગોરદાદાને બોલાવો આપણે, એની વિધિ હોય કે હાલો હાથમાં પાણી લઈ જાઓ, ત્રણ વાર પાણીને ચાખી જાઓ, બ્રહ્માય નમઃ, માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે તમે ત્રણ વાર ભગવાનનું નામ લઈ જાઓ, વિષ્ણુય નમઃ વિષ્ણુ, અને લાકડીને આગલા ભાગે ચાંદલો કરો. હવે આની વિધિ હોય, એ વિધિ કરવા બેસતા તો ઓલા ટકા તોડીને વયા જાય. વિધિ હારા કામની હોય છે. અને સાંભળી લ્યો, જેના વિધિઓ હોય ને એવા જ કાર્યમાં ઉતરવું, જેમાં વિધિઓ ન હોય એમાં કોઈ દી ઉતરવું નહીં, વાત નક્કી છે. અને એમાં આજ રોજ ડભોડા ગામમાં અને ઉમિયા ધામમાં માં ભગવતી જગદંબાનો અહીંયા સરસ મજાનો આવો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અને નવકુંડી યજ્ઞ, અને એમાંય અમે રસ્તે આવતા હતા ત્યારથી લઈ અને જે બધાનો જે ઉત્સવ અને ઉમંગ જે જોયો છે એટલે આજનો આનંદ કંઈક જુદો છે. રાજભાઈ આપણે ખૂબ આનંદ કરાવ્યો અને બે હાથ ઊંચા કરીને તાળવીના ગળાથી આપણે એમને વધાવો. અને આજે અમને મજા એવી છે, એમાં મને લઈ લ્યો કે રાજભાઈને લઈ લ્યો, મજા એવી છે સાહેબ કે જ્યારે આવો શક્તિની ઉપાસના હોય એમાં માં ઉમિયા હોય. રાજભાઈ કીધું ને કે આ ઉમા જે શબ્દ જે છે, ઉમિયા શબ્દ છે, એ ભગવાન શિવને અતિ ગમતો શબ્દ છે. માં જગદંબાને જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે ત્યારે ઉમા કહીને બોલાવે છે. મહાદેવ છે ને, જ્યારે જ્યારે તમે રામચરિત્ર ભારત જોઈ લો કે તમે કોઈ પણ શિવ પુરાણ લઈ લો તો જ્યારે ભગવાન શિવ જ્યારે બોલાવે છે, શિવ અને પાર્વતીની વાત હાલતી હોય ત્યારે શિવ જ્યારે જવાબ આપે અથવા તો બોલાવે ત્યારે શિવના મોઢામાંથી નીકળેલો શબ્દ ઈ ઉમા છે. અને ઈ ઉમા ઈ ભગવતી ઉમિયા માનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હોય અને આમાં નવકુંડી યજ્ઞ હોય. પહેલા તો એ મુખ્ય જે યજ્ઞ જે છે અને અહીંયા યજ્ઞશાળા છે એમના ચરણોમાં અને માં ઉમિયાના ચરણોમાં યજ્ઞ નારાયણથી લઈને માં ભગવતીના ચરણોમાં પ્રણામ કરું છું. એ પછી એમને આપણા આચાર્ય તમારા જ ગામનું રત્ન હિતેશ દાદા ભટ્ટ એકવાર એને જોરદાર તાળવીના ગળાથી વધાવો સાહેબ. હા, જે યજ્ઞશાળા જે બનાવી છે સાહેબ, હકીકત કહું કે અહીંયા જેટલા બેઠા પ્રોગ્રામ સાંભળો ન સાંભળો, સમય હોય વયા જાઓ, એ એક બાજુ મૂકીને આ એક જ વાત મારી ધ્યાનથી સાંભળી લેજો. તમારામાં સમય મળે ને, અરે ન મળે તો કાઢી નહીં, આ ત્રણ દિવસ છે ને, આજે આ બીજો દિવસ તો થઈ ગયો સાહેબ, આની એક પ્રદક્ષિણા કરી લેજો. આ યજ્ઞશાળાની કેવલ તમે પ્રદક્ષિણા કરો ને એ સમુદ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યા બરાબર છે, એમાં કોઈ હું હરકશોક નથી કરતો સાહેબ. આખી જે યજ્ઞશાળાની જે મેં રચના જોઈ, અરે એટલું નહીં, કોઈને પૈંડ પીડા હોય એ આની પ્રદક્ષિણા કરી લો અને તમારી પૈંડ પીડા શ્રદ્ધાથી કરો તો પછી તમે અખતરા કરવા કરો
મને હારું થાય તો હાસુ માનું, એમ મારો દાદોય ન આવે. એ તો અંદરની ભાવના હોવી જોઈએ. ઘણા નથી કહેતા મારો દીકરો દહમાં પાસ થાય તો હે ઉમિયામાં તમને બે દીવા કરી લે, તમારા બે દીવા હાટું પેપર દેવા દે. પેલા તમે સંપૂર્ણ એના થઈ જાઓ, પેલા એના શરણે તમે તમે ના. જ્યાં સુધી તમે જો ગીતામાં જોઈ લો, જ્યાં સુધી અર્જુનને પૂર્ણ વિશ્વાસ ન આવ્યો ત્યાં સુધી કૃષ્ણએ એમ ન કીધું કે હવે દોસ્તો તારી સાથે છો, તમામ બધું પછી કહી દીધું કે હવે નષ્ટો મોહ. હવે હે અર્જુન મને જે તારે સમજવું હોય સમજી લે. એ બધું દેખાડ્યા પછી અર્જુન બોલ્યો કે હવે નષ્ટો મોહ, મને કોઈ પ્રકારનો મોહ નથી. હે કૃષ્ણ હવે તમે જેમ કહેશો એમ મારી કરવાની તૈયારી છે. સાંભળજો આ પ્રથમ શબ્દ કે હવે તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે. ત્યારે કૃષ્ણે કીધું તો હવે સાંભળી લે, તને વિજય દેવરાવો એ હવે મારી જવાબદારી છે. પણ પેલા એ કહેવું પડે કે તું એટલે માતાજીને માં ઉમિયાને કહી દેજો કે હે માં અમારી સંપૂર્ણ તૈયારી છે, માં ઉમિયા આપણી સાથે વાત નહીં કરી શકે. પણ એ આ બ્રાહ્મણોને પ્રેરણા આપે, માને માં એવી પ્રેરણા આપે કે લ્યો ભૂદેવો મારા વતી આ સમાજને કહેજો. અને પછી બ્રાહ્મણોના મોઢામાંથી નીકળેલા શબ્દને સત્ય માનવા મળો ને પછી તમને કોઈ દી કોઈ તકલીફ નહીં પડે. ભલા માણસ જો આ ચાર વસ્તુને કોઈ દી નકારવી નહીં, એક શાસ્ત્રને એટલે કે વેદને. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? એબીસીડીમાં કોઈ દી અંગ્રેજોએ કોઈ દી ક્યાંય મંત્રો લખ્યા હોય એનાય ભગવાનના તો મને દેખાડો હાલ. અથવા તો એક પણ સનાતન ધર્મ અને આપણા જે આ પવિત્ર ભૂદેવો સંતો જે બેઠા છે ભારતમાં એ સિવાયના કોઈ પણ ધર્મની હું ટીકા નથી કરતો, બધાને મારા હૃદયમાં રાખું છું, મને કોઈ તકલીફ નથી કારણ કે એ મારા બ્રહ્માંડમાં છે. પણ એક પણ ધર્મે 99 ગ્રહની સ્થાપના કરી, હવે તમે સાંભળો હવે ચંદ્ર ઉપર તો અત્યારે ગયા આપણે, એને આપણે તો તમે સાંભળી લો કે આપણે એને મામો કિન માનેલો છે. શું કામ? કારણ કે આ દેશના શાસ્ત્રમાં નવ ગ્રહમાં ભેગો આવે છે. આખા બ્રહ્માંડની પૂજા કોઈ કરી શકતું હોય? અને હમણાં રાજભાઈ બહુ સારી વાત કરી, અને દાદા હું પણ કહું કે વિશ્વમાં ફરીએ છીએ. આજે વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે, વિશ્વનો માણસ પથ્થર થવા જઈ રહ્યો છે. ત્યારે સાંભળી લેજો, મારો ભારત પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ. પથ્થરની અંદર પ્રાણ પૂરી અને એને સ્થાપિત કરી અને એને પ્રતિષ્ઠિત કરવાની કોઈનામાં તાકાત હોય તો કેવલ ને કેવલ ભારતના શાસ્ત્રમાં તાકાત છે. એટલે મને કીધું ભાઈ, મને કે એબીસીડીમાં કક્કામાં ફેરશું, અહીંયા શિક્ષકો બેઠા છે કોઈ? બહુ છે, વાહ ધન્યવાદ. કોઈ ઉસવાદ કરવાની તો જરૂર નથી. તો તમે સાંભળી લ્યો, આપણો કક્કો છે ને એના પહેલા પાંચ અક્ષર લ્યો, બોલો જોઈ ક ખ. કાંઈ જીભનો કે હોઠનો કોઈ ઉપયોગ નહીં થાય, સીધો નાભીમાંથી નીકળશે. શરૂઆત નાભીથી થાય, ક ખ ગ ઘ. એ પછીના પાંચ શબ્દ લ્યો, તમારી જીભ જેથી પ્રમાણ તાળવાયરે લાગશે. એ પછીના પાંચ અક્ષર ટ ઠ ડ ઢ ન, પછી એ પાંચ અક્ષર એટલે તમે એ 15મી આજ્ઞા. જેમ જેમ પછી આગળ હાલતા જાઓ એમ એ જીભ છે એ તાળવા માલી હોઠ ઉપર એમ કહેવાય કે પેઢા ઉપર આવશે, અને પછી દાંત ઉપર આવશે, અને પછી જ્યારે છેલ્લા પાંચ અક્ષરો આવશે ત્યારે એમ કહેવાય પ ફ બ ભ મ. આ શાસ્ત્ર છે મોટામાં મોટું, અને કલમથી આપણું શરૂ થાય છે. આપણો કકો, આપણો કકો છે ને એ કલમથી ચાલુ થાય, એટલે લેખણી વેદથી ચાલુ થાય. આપણા જીવન અને જોડાણું, આપણા જીવનની શરૂઆત ક્યાંથી થાય? કલમથી. ક્યાંથી? સઠ્ઠીથી. સઠ્ઠીથી લેખ લખાય. આ વેદથી ચાલુ થાય છે, લેખણીથી ચાલુ થાય, કલમથી. અને યજ્ઞ એ પૂરું થાય છે, એ સઠીથી ચાલુ થાય. યજ્ઞ એટલે શમશાન પડે કે યજ્ઞ છે આપણો, એ છેલ્લે યજ્ઞ એ આપણું જીવન પૂરું થાય. એ બી સીડી સફરજનથી ચાલુ થાય, એની ટીકા નથી કરતો. એ નામ એપલ, એપલ એટલે સફરજન, અને છેલ્લો અક્ષર ઝેડ નામ જીરા, છેલ્લે જાનવર જેવા થઈ જાય. હા, જ્યારે કકો છે ને એ તમને યજ્ઞ કરતા શીખવાડે. અને એટલું નહીં યુવાન મિત્રો, તમને પગે લાગીને કહું યજ્ઞનું શું મહત્વ ભગવાન કૃષ્ણએ સમજાવ્યું એ કોકદી ગીતાનો 12મો અધ્યાય લઈ લેજો કે યજ્ઞની કેટલી તાકાત છે ભલામાં. અને એ યજ્ઞ અહીંયા પ્રતિષ્ઠા ભગવાન મા ભગવતીની થતી હોય અને એવો જાણે અવસર હોય, અને ત્યારે અમને આનંદ એવો છે. આપ બધા
બધાને વંદન કરું છું, તમારા 45 45 ભૂદેવોને વંદન કરું છું, યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓને વંદન કરી, અને અહીંયા જે ઉપસ્થિત જે માનવીઓ છે, મહેમાનો છે, મુખ્ય યજમાનથી લઈ અને છેલ્લો આંકડો 1001નો જે છે એ બધાને પ્રણામ કરીને, અહીંયા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, પણ અંદરની વાત કહું કે અમને યજ્ઞશાળા હોય એના દર્શન કરીએ, આવી પ્રતિષ્ઠા હોય, પ્રોગ્રામ રોજ કરીએ છીએ, પણ આપણે લેજો આવી યજ્ઞની સત્ર સાયામાં 1000 જોજના યજ્ઞનું એમ કહેવાય કે વાતાવરણ કામ કરતું છે, મારું શાસ્ત્ર કહે છે સાહેબ. આ એક જગ્યાએ યજ્ઞ હોય એ 1000 જોજનની અંદર એમ કહેવાય કે એનું વાતાવરણ ક્લીન કરતું હોય છે. એની નજીક અમને જ્યારે પ્રોગ્રામ કરવાનું મોકો મળે ને ત્યારે અમને મજા કેવી હોય એ કહું તમને. લ્યો હાલો, વાદળી આકાશમાં ચડે અને મત આકાશે આવીને જેથી એમ કહેવાય કે વીજળી એમ વાદળીઓ જેથી વિરાટ રૂપ ધારણ કરે અને તેથી નેપાળી ખોપરા વિંતી વીજળીઓ મોરલાને જે મજા આવે ને આજ એવી મને રાજભાને મજા આવવાની છે. મારો બાપ ઈ મજા આવે, કારણ કે તમે ખેખોર વાદળા થી અમારી હામાં બેઠા છો, કઈક બધી વાહળ વાદળીઓ ન વરહે. મજા કેવી છે? છેલ્લી વાત,
લોક ફરતણા શાંતિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. આજનો રૂડો આવો કાર્યક્રમ, અને મેં કીધું એમ કે આવો યજ્ઞ છે. અમે પ્રોગ્રામ રોજ કરીએ સાહેબ, મેં કીધું, પણ આજે યજ્ઞ નારાયણની પ્રદક્ષિણા કરીને, એ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને અમે પ્રદક્ષિણા કરતા હતા ને ત્યારે રાજભા મને પૂછતા હતા, સાહેબ અમે તો અમે ખેડૂના દીકરા છીએ, અમે માલધારીના દીકરા છીએ, અમે આવા આ જવારા જોયા ને. એટલે રાજભાઈએ કીધું કે માયાભાઈ, આવી વાવણી તો આપણે ખેતરમાં કરતા હોઈ, પણ અહીંયા જે જે ઉગાવો યજ્ઞશાળાના જે જવારા હોય એનો જે ઉગાવો હોય ને, એ જ દેખાડે છે કે અહીંયા કયું તત્વ છે, અહીં કઈ શક્તિ છે. એટલે પ્રથમ એને ફરીવાર વંદન કરી, મા ઉમિયાને પ્રણામ કરી, અને ત્રીજી વાત, દાતાઓને કોટી કોટી વંદન કરું છું સાહેબ. હે, દાતાઓની જરૂર છે.